માંડવી રાજપૂત સમાજવાડી ખાતે શ્રી માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિજયાદશમી દશેરા મહોત્સવના શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરાયું. આજ દશેરાના શુભ અવસર પર આપણે સૌ ભેગા થયા છીએ. દશેરા એટલે દસ આપણા અવિદ્યાઓ ઉપરનો વિજય, સત્યથી અસત્યથી સત્ય તરફ જવાનો આપણો માર્ગ, એવા રામ નો આજ વિજય દિવસ અને મા જગદંબા શક્તિનો વિજય દિવસ, એ નિમિત્તે આજ આપણે આજ રાજપૂત સમાજ શસ્ત્ર પૂજન કર્યું. અને આમ જુઓ તો રાજપૂત સમાજનો આ શૌર્ય દિવસ છે, શસ્ત્રોનું પૂજન કરવું, મોટામાં મોટો તહેવાર ક્ષત્રિયોનો એટલે દશેરા. અને બ્રાહ્મણો આજે શાસ્ત્રોનું પૂજન કરે તો અહીંયા બહુ ખુશીની વાત છે કે આજ શાસ્ત્ર અને શસ્ત્ર બેની ઉપસ્થિતિ એટલે કે આપણા અનિરુદ્ધભાઈ દવે અને પ્રમુખ શ્રી વિક્રમભાઈ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, અને શક્તિની ઉપાસના જેને કહીએ કે આજે મા જગદંબાએ રાક્ષસોનો સંહાર કર્યો, મહિષાસુરનો, એટલે આપણે વિજયાદશમી કહી છે. દસ દિવસે વિજય મેળવ્યો એટલા માટે. તો એ વિજયાદશમીના જે શક્તિની ઉપાસના કહેવાય, એ શક્તિનું જે સ્વરૂપ છે એને ઉજાગર કરનાર અમારા રાજપૂત સમાજના નારીરત્ન એવા ચેતનાબા બધી જ માતાઓ અમારા પધાર્યા છે. ખુશીની વાત એ છે કે ભારત વર્ષને અનાર્યોથી જે સેવિત કરવા માટે, અનાર્યોથી આપણાને બચાવવા માટે એવો જે પહેલો બળવો કર્યો તો એ ભારત વર્ષના આપણા રામ રાજા, જેણે અનાર્ય ઉપર વિજય કરી આર્ય ધર્મની સ્થાપના કરી અને આપણાને આર્યોને આ પર્વ જે દશેરા કહીએ છીએ આપણે, વિજયાદશમી કહીએ છીએ, એ સર્વશ્રેષ્ઠ પર્વ છે. અને આજે મારે અને તમારે મા જગદંબાને, મા ભારતને, ભગવાન રામના ચરણોમાં એ જ પ્રાર્થના કરવી પડી કે અમે પણ આ કામ, ક્રોધ, મદ, મત્સર, લોભ, અભિમાન, દુર્વિચાર, દુર્વ્યવહાર એ બધા જ રાક્ષસો ઉપર વિજય કરી અને સાચી રીતમાં અમે આ દશેરાનું પર્વ ઉજવીએ એવી મા જગદંબાને પ્રાર્થના. અને આ ભારત વર્ષની અમારી આર્યનારી શક્તિઓ બધા હંમેશા મા જગદંબા જેવા સ્વરૂપમાં જગતની પૂજા કરતી રહે. બીજા નંબરમાં કે ભગવાનને અને મા જગદંબાને પ્રાર્થના કે મારો ભારત વર્ષનું ક્ષાત્ર ધર્મ, બ્રહ્મ ધર્મ જે બ્રહ્મણત્વ છે, અને સનાતન ધર્મ એ હંમેશા શાશ્વત રહે. અસ્તુ, હરિઓમ, જય માતાજી. ખાસ કરીને આજે આટલું દશેરા નિમિત્તે આજે જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો દ્રષ્ટિગણ અને આજના યુવા વર્ગને આપ શું સંદેશો આપશો? એ લોકો જે આ કાર્ય કરે છે ને, એ બહુ જ શું કહેવાય, અભિનંદનને પાત્ર છે. પણ હજી આમાં મને થોડી ઘણી, હું છું સાધુ છું ને, અને પાછી એ લોકોના સંસારમાં હું, મારું પણ આ શરીર ક્ષત્રિયનું છે, એટલે થોડીક ભૂલો કાઢ્યા રાખું કે આમાં એ લોકો સાથે જે રેલી નીકળે એમાં બધા જ સાફાવાળા હોવા જોઈએ. આ એમને ઉત્સાહ છે ને, એને અનેક વૃદ્ધિ થાય. અને આજે જ્યારે બધા જ ભૂલ્યા છે ત્યારે આ જે કરે છે એ તો બહુ સારી ગૌરવની વાત છે, જેને સંસ્કૃતિને, ધર્મને સાચવી રાખ્યો છે. અને આવું ને આવું બની રહે અને આમાં અતિશય વૃદ્ધિ થાય એવી મારી એક અપેક્ષા રહે છે. એમાં એમ વડીલો તો અમારા બધા બરાબર જ છે, પણ નાની પેઢીને હજી આ બધું જે સંસ્કારો નથી, સંસ્કૃતિનો, આર્ય સમાજનો, ક્ષાત્ર ધર્મનો, એ બધા સંસ્કારો પડે. એટલા માટે આપણે આપણી આ પેઢીઓને જાણવા માટે આ બધા આપણે સંસ્કારો જાળવી રાખવા પડે. અને દશેરા નિમિત્તે આપણે આ બધું વિશેષમાં કરતા રહેશું તો જ આપણે આગળ વધશું. અમારી ભારત વર્ષની અથવા રાજપૂત સમાજની સ્ત્રીઓ જ બહુ ઉત્તમ છે, જે ઘરમાં રહીને ધર્મનું પાલન કરે છે. પુરુષો તો બહારે રહે છે, તો એ ક્ષત્રિયોને તો આ બધામાં જ પ્રેરણા મળવાની છે. માતાઓ તો અમારું કરે જ છે જે કાર્ય કરવાનું છે, પણ ક્ષત્રિયોને જ્યારે એ ખબર પડે કે આપણો ધર્મમાં શું છે, આપણા ક્ષાત્ર ધર્મમાં શું છે, તો આવા બધા સંસ્કારો આવા તહેવારોમાંથી મને તમને મળશે. એટલા માટે જ હું મારા ભાઈઓને પણ પ્રાર્થના કરીશ કે આ તો બહુ જ સરસ કાર્ય કર્યું છે, બહુ રૂડું કાર્ય કર્યું છે, અને તમે તમારા સુરવીરતાને, વીરત્વને યાદ કર્યું છે. પણ વધારે વિશેષ આમાં પણ સંસ્કૃતિ જળવાઈ રહે એવા એવા ઉમદા કાર્યો કરીએ, જેમ કે શસ્ત્ર પૂજન કર્યું, એ જ દિવસે આપણે ગૌરી પૂજન પણ કરવું જોઈએ, નવ એક દીકરીઓને આપણે પૂજા કરવી જોઈએ, જેને નવદુર્ગા અમર દેવી ભાગવતમાં કહ્યું છે. અને બધા જ સાફાવાળા હોય, બધાના હાથમાં તલવાર હોય, એક
અંદરની ખુમારી છે અને ભગવાને પણ કહ્યું છે પાર્થને કહો ચડાવે બાણ, એટલે એ કોઈ ખોટું નથી. આપણે તો અત્યારે માત્ર ને માત્ર સંસ્કૃતિનું જતન કરવા માટે આ બધું તહેવાર ઉજવીએ છીએ, પણ ક્યારેક જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવા પણ પડે, તો એ યાદ માટે, એ પ્રણાલિકાને જાળવવા માટે આ બધા તહેવારો છે. અને મારા ભાઈઓ બહુ જ સારી કોશિશ કરી રહ્યા છે, એ મારું ગૌરવ છે, મારું અભિમાન છે. અને હું તો અવારનવાર એક ચોપાઈ બોલું છું, અસ અભિમાન જાહી જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ ભોરે. મને તો ખાસ અભિમાન છે કે હું એ કુળમાં જન્મી છું, ભલે છું સાધુ ને, પણ ભગવાન જન્મ આપે તો આવા કુળમાં આપે, ઉચ્ચ કુળમાં આપે, ક્ષત્રિય કુળમાં આપે. પણ કહેવાનો ભાવાર કે આપણાને અભિમાન હોવું જોઈએ કે હું રામનો વંશજ છું, કૃષ્ણનો વંશજ છું, હે માં જગદંબાનો હું ઉપાસક છું, માં જગદંબા મારી માં છે, કુળદેવી છે. આવી એક અભિમાન સાથે અને આપણા જીવનને કૃતાર્થ કરીએ એવી મારા ભાઈઓને તથા મારા જીવનને શુભકામના પાઠવી અહીંયા વિરમું છું. અસ્તુ. જે મારું નામ ચેતનાબા જાડેજા છે, હું કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાની અધ્યક્ષ છું, સાથે કન્યા છાત્રાલયની વાઇસ ચેરમેન પણ છું. આજે દશેરા પર્વ પર સમગ્ર ભારતવર્ષના રાજપૂત ક્ષત્રિય સમાજને દશેરાની શુભકામના પાઠવું છું. દશેરા એટલે પરાક્રમની પૂજા, ક્ષત્રિયોની શૌર્યવત. આજે જે તહેવાર છે એ ક્ષત્રિયોનો છે, ખાસ ક્ષત્રિય સમાજ આ દિવસે એટલે જ પૂજા રાખે છે શસ્ત્રોની, કે ક્ષત્રિય સમાજનો ખૂબ જ ઉજળો ઇતિહાસ આપ સર્વોને ખબર છે. એ રાજપૂત સમાજની સંસ્કાર પરંપરા અને જે મોભો છે એ આવનારી પેઢી પણ જળવાઈ રહે એ હેતુથી જ આજે એટલા હજારો વર્ષોથી આજે ક્ષત્રિયો શસ્ત્ર પૂજા કરી રહ્યા છે. વિજયાદશમીના પર્વની આપ સૌના માધ્યમથી આપના સૌના દર્શકોને અને કચ્છના સૌ વાસીઓને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે ભગવાન રામ આપણા સૌનું ભલું કરે, વિશ્વનું ભલું કરે એવી પ્રાર્થના સાથે. આજે રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ માંડવી અને રાજપૂત ક્ષત્રિય સભા માંડવી તાલુકો આ બંનેના સુભગ સમન્વયથી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ માંડવી રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં યોજવામાં આવેલો હતો. રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મૃદુલાબા પણ અહીંયા ઉપસ્થિત રહી અને આશીર્વચન પાઠવ્યા છે. અહીંયા સાથે મળીને શસ્ત્ર અને શાસ્ત્રની વાત કરી અને શસ્ત્ર અને શાસ્ત્રની પૂજા કરી અને આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ જે છે એ વિશ્વ કા કલ્યાણ હોની જે સનાતન સંસ્કૃતિ છે એ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવા માટેના જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જે પ્રયાસો છે એમાં સૌ સાથે મળીને કામ કરતા રહીએ એવી ભાવના સાથે શુભેચ્છા પાઠવું છું. મારું નામ બટુકસિંહ ખેંગારજી જાડેજા, ગામ નાની ખાખર. આજરોજ માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ વતી દશેરાને શસ્ત્રપૂજન નિમિત્તે ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા બાશ્રી મૃદુલાબા દેવીશ્રી, સાથોસાથ માંડવી મુંદ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાથોસાથ અમારા સમાજના સર્વે અગ્રણીઓ હાજરી આપી હતી. ભવ્યાથી ભવ્ય સૌ પ્રથમ અમે મહારાજ શ્રી વિજયરાજ સાહેબને માળારોપણ કરી, ત્યાં સાફો બાંધી, ત્યાંથી અમે રેલી કાઢી સમાજવાડી ખાતે આવેલા સમાજવાડીની અંદર સર્વપ્રથમ મહાનુભાવનું સન્માન. ત્યારબાદ અમારી યુવા પાંખની વરણી હતી, યુવા પાંખની વરણી તરીકે માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી, તે બદલ હું અમારા સર્વે વડીલોનો આભાર વ્યક્ત કરું છું. સાથીસાથ માંડવી તાલુકા ક્ષત્રિય સમાજ માંડવી શહેરના યુવા સભાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહભાઈની વરણી કરવામાં આવી છે. અમે બંને ભાઈઓ અમારું જે પણ સમાજ માટે યોગદાન હશે અમે અમારા પૂરી કોશિશ કરી નવી નવી યુવા પાંક તૈયાર કરી અને સમાજના માટે સારામાં સારા કાર્ય કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. સાથે મળી સર્વે વડીલોના માર્ગદર્શન હેઠળ અમે કામ કરશું અને આજના પ્રોગ્રામને અનુરૂપ અમે ક્ષત્રિયોને છાજે એવી કાર્યવાહી કરી સમાજને ગૌરવ અપાવશું એની અમે બાંયધરી આપીએ છીએ. બાબુ, ખાસ કરીને આજે જે માંડવીનું જે રૂપમાવતી જે જૂનો પુલ છે ત્યાં આપણે વિજયરાજસિંહની જે પ્રતિમા પણ ત્યાં આવેલી છે, ત્યાં પ્રતિમામાં ક્યાંક ને ક્યાંક વિકાસના કામો અટકાયા છે, તો અગાઉના ધારાસભ્યશ્રીના વરદ હસ્તે 5 લાખ રૂપિયા મંજૂરી કરવામાં પણ આવી હતી, છતાં પણ ગુજરાતના વિકાસના કામો પ્રતિમા ઉપર થયા નથી, તો એના વિશે આપ શું કહેશો? જી, આપની વાત સાચી છે. ગયા વખતે પણ આ વસ્તુ કરવામાં આવી હતી, આ વાત અમારી તરફથી મૂકવામાં આવી હતી
અને આજે અનિરુદ્ધભાઈ દવે આ વાતને સ્વીકારી પણ છે કે કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ્સના લીધે એ જમીનનો હોય ટેકનિકલ પ્રોબ્લમ સરકારી ગ્રાન્ટ છે એના વાપરવા માટેની એક ગાઈડલાઈન હોય, ગાઈડલાઈનથી બહાર જેની વપરાઈ શકતી ન હોય પણ આ વખતે અમને એમએલએ સાહેબે બાંહેધરી આપી છે, ખાતરી આપી છે કે એ ટેકનિકલ ખામીઓ જે કંઈ હશે એને દૂર કરી અને ત્યાં એક ભવ્ય છતેરીનું પણ નિર્માણ ટૂંક સમયમાં જ થઈ જશે। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।